हेलो मित्रों, मारू नाम से गोस्वामी कुलदीप और आज आप करीशू गीजर इंस्टॉलेशन केव रीतना थाय शू शू एम वपराशे इंस्टॉलेशन में एसेसरीज। तो चलो मारी साथ आप निहाड़िए। आप गीजर इंस्टॉलेशन में जो से एक हेमर मशीन ड्रिल मशीन हे तो भी चाल से 6 mm नो एमा पाणु लागशे। गैसनी पाइप जो से इनलेट वाल एक वांदरी पाणु एक स्क्रूड्राइवर एक माप पट्टी बे सेल्स गीजर माटेना जे पावर सप्लाय करे तेना माटे बे ऑक्स निप्पल जे इन आउटना कनेक्शन माटे वपराशे। आ पाइप माटे आने इन आउटनी पाइप कहेशे। आ तमने हार्डवेर स्टोरमांथी मळी रहेशे। एक पकड़ जोशे नोज़ प्लायर एक पट्टी जोशे कटर माटे एक थोड़ी अने ग्रीप अने नट अने आपणे आज करीशुं गीजरनुं अनबॉक्सिंग अने एना रिव्यू। आ गीजर 6 लीटर पर मिनिटनी कैपेसिटी धरावे छे, बराबर छे। एक वर्षनी वॉरंटी साथे अने फुल्ली ऑटोमेटिक। दरेक सीस्टम फुल्ली ऑटोमेटिक हशे, कोईपण प्रकारनी तमारे करवानी जरूर नथी। खाली तमारे चकलू चालू करी अने गरम पाणीनू मजा लेवानी छे। चलो आजी करीए आपणे एनु अनबॉक्सिंग। आ से लोएस्ट सुरक्षानो गैस किचन। चलो आप जोईए आमा शुं छे। आ से आ गैस कनेक्शन माटेनो गैस इनलेट अहीं कण लखेलुं ज छे, तमारे खाली नजर मारवानी रहेशे। आ हॉट वॉटर आउटपुट अने आ कोल्ड वॉटर इनपुट छे, त्यां आपणे कनेक्शन करीशुं के केवी रीतना थाय। आ बॉक्स से सेल्स माटेनो, आमा आपणे पावर नाखीशुं शुं त्यां करंट पहोंचे अने अंदर स्पार्क थाय एटले गैसनुं कनेक्शन आपीए एटले गैसनी फ्लेम अंदर बर्नरमां चालू थाय। आ से ग्लेस गैसनी फ्लेम तमारे केटली राखवी, केटलू गैसनू प्रेशर राखवू ते माटेनू रेग्युलेटर आवे। आ सामान्य विंटरनो ऑप्शन आवे, मान लो कि शियाळो छे तो विंटरमां अने उनाळो छे तो समरमां। सामान्य विंटरनो शुं फायदो ए हुं तमने जणावुं। तमे विंटरमां करशो एटले बर्नरमां बे फ्लेम चालू रहेशे, पण समरमां करशो एटले बर्नरमां एक ज फ्लेम चालू रहेशे। एटले गरम पाणी थोड़ू ओछू आवशे, एटले उनाळा प्रत्ये जेटलू आपणे जोईए गरम पाणी एटलू आवशे। अने आ छे वॉटरनुं प्रेशर, तमे आनाथी पाणीनुं केटलू प्रेशर जोईए ते बी सेट करी शको। आ ત્રણેય રેગ્યુલેટર આપેલા છે। આ તમારે ફૂલ ઓટોમેટિક જ આવશે બધી સિસ્ટમ, ખાલી તમારે આ એક દંડ સેટ કરવાનો રહેશે, બરાબર છે। ચલો હવે આપણે કરીએ ગીઝરનું ઇન્સ્ટોલેશન શરૂ। A few moments later. હેલો મિત્રો, તો જો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણે ગેસ ગીઝરને ઇન્સ્ટોલ કરવાનું, ઉપર એક હોલ પાડી તેને ફિટ કરી દેવાનો। આયકણ એક આપણે રહ્યું ને એક ખીલી લગાવી દેવાની અને પછી તેને આપણે ફિટ કરવાનું રહેશે। ફિટ કરી દો એટલે એના સપોર્ટ માટે એક આ છે હોટ વોટર ઇનલેટ, આ છે કોલ્ડ વોટર ઇનલેટ। આવતી લાઇનનું જે પાણી હોય ને તેની લાઇનમાં આ કનેક્શન હાલવાનું રહેશે। આ નીચે જોઈ રહ્યા છો તમે વોટર ઇનલેટ લખેલું છે, જ્યાં પાણી આવતું હોય ને તે લાઇનમાં જ આપવાનું, બરાબર। આ ગરમ પાણીનું જવાની લાઇન છે અને આ ગેસ કનેક્શન છે, બરાબર છે। ત્યાં રેગ્યુલેટરમાં કનેક્શન કરી લોક મારી દેવાનો, 5 રૂપિયાનો લોક આવે છે, બરાબર। ઉપર નીચે સેફટી માટે આપણે મારી દેવાનો અને આર્યું અંદર કિચનના બોક્સમાં પેકિંગમાં જ આવશે। જે ઇન્સ્ટ્રક્શન બોક્સ ચોપડી જે આવશે ને તમને સૂચિત કરવા માટેની, તેના અંદર આ એક લોક મૂકેલો હશે બ્રાસનો નિપ્પલ, બરાબર। તે તમારે અંદરથી કાઢીને આમાં ગેસમાં કનેક્શન કરી દેવાનું। તો આવી રીતે આપણે ગેસને કિચનને ફિટ કરી ઓન કરી દેવાનું, રેગ્યુલેટર ઓન કરવાનું અને પછી ચકલું ચાલુ કરો એટલે ગરમ પાણી આવવાનું ચાલુ। અને હા મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે વોટર પ્રેશર ગેસ અને વિન્ટર ને સમર મોડ એમાં વોટર ને ગેસનું જે પ્રેશર છે ને તે તમારે વોટર મિનિમમ જ રાખવાનું, મેક્સે નહીં કે મિનિમમ નહીં, નોર્મલ જ રાખવાનું। બંને એરર ઉપરની સાઈડ જાય એ પ્રમાણે રાખવાનું, આ જોઈ રહ્યા છો તમે તે પ્રમાણે।
અને તમારે ઉનાળામાં વાપરવું હોય તો સમર અને વિન્ટરમાં વાપરવાનું હોય તો વિન્ટર, બરાબર. એ મોડ સિલેક્ટ કરવાનું તમારી રહેશે, તમારે કેટલું ગરમ પાણી જોવો છે એ તમારા ઉપર આધાર રહેશે, બરાબર. એક અડધી ડોલમાં તમે બે ડોલ પાણી બનાવી શકો, અને તમારે એક ડોલમાં ના આવવું હોય તો પછી તમે સમરમાં કરો ને તો એ બી થઈ શકે, એમ તમારા ઉપર આધાર રહેશે કેટલું ગરમ પાણી જોવે છે. બાકી તો ગીઝર છે, વાપરો, મજા કરો, બરાબર છે. તો ચલો આ વિડીયો આજ આજ કારણે સમાપ્ત થાય છે. આગળ કંઈ નવું લાવશું તો અમે એડ કરશું તમારા માટે.